નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું સમુદ્રની વચ્ચે આવેલ વિજયદુર્ગ કિલ્લા વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, સિંધુદુર્ગ જિલ્લાના દેવગઢ તાલુકામાં બનાવવામાં આવ્યો છે વિજયદુર્ગ કિલ્લો. એવું માનવામાં આવે છે કે આ કિલ્લો 13મી સદીમાં રાજા ભોજ દ્વિતીય દ્વારા બનાવવામાં આવ્યો હતો. ત્રણેય બાજુઓથી સમુદ્રથી ઘેરાયેલા આ કિલ્લાને જિબ્રાલ્ટર ઓફ ધ ઈસ્ટના નામે પણ ઓળખવામાં આવે છે. છત્રપતિ શિવાજી મહારાજે સન 1653માં આદિલ શાહ પાસેથી આ કિલ્લો જીત્યો હતો. પહેલા આ કિલ્લાનું નામ ઘેરિયા હતું, જે શિવાજીની જીત બાદ વિજયદુર્ગ કરવામાં આવ્યું. આ કિલ્લાની અંદર એક હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કિલ્લાની અંદર મોટી પાણીની ટાંકી, તોપ, કેટખારું તેમજ અનાજ સંગ્રહ કરવાનો ભંડાર પણ જોવા મળશે. કિલ્લામાં 2 ખાનગી રસ્તાઓ પણ છે. રત્નાગીરી આવીને તમે ખૂબસૂરત નજારો માણી શકો છો. અહીં રત્નાગીરી ફોર્ટ જોવાલાયક છે. તેમજ પાંડવો 13 વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન કેટલોક સમય અહીં રોકાયા હતા. વિજયદુર્ગથી થોડે દૂર સિંધુદુર્ગ કિલ્લો, જે મહારાષ્ટ્રના અદ્ભુત કિલ્લામાંથી એક છે. સિંધુદુર્ગમાં શિવાજીના હાથ પગના નિશાન જોવા મળશે. કુંકેશ્વરમાં ભગવાન શિવનું પ્રસિદ્ધ મંદિર છે. આ પવિત્ર સ્થળને કોકણ કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ કોકણમાં તરકલની ઘણી પ્રસિદ્ધ અને ખૂબસૂરત ડેસ્ટિનેશન છે. અહીં આવવા માટે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી ફરવા માટે પરફેક્ટ છે. અહીં આવવા કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી અને ગોવા અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ છે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.